ખેડૂત મિત્રો, આપ સહુ કાયમ નવી ટેકનોલોજીથી અવગત રહો છો અને નવી ટેકનોલોજીને અપનાવતા પણ રહો છો. રાજ્યમાં ઘણા સમયથી ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે અને ખેતી પાકોમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ડ્રોનથી દવાના છંટકાવમાં ખેડૂત મિત્રોને ઘણી મૂંઝવણો થાય છે અને ખોટી ધારણાઓના કારણે તેઓ ડ્રોનથી દૂર રહેવાના કિસ્સાઓ પણ બને છે. ખેડૂત મિત્રો, આપણે વર્ષોથી એક જ પ્રકારનો પંપ વાપરતા આવ્યા છીએ. મોટે ભાગે ખભે ભરાવેલા પંપ પહેલાં હાથથી ચાલતા હતા, હવે બેટરીથી ચાલે છે. પરંતુ એક જ પદ્ધતિથી ટેવાયેલા હોવાથી આપણે નવી ટેકનોલોજીને અપનાવતા ડરીએ છીએ અથવા તો એમાં પ્રશ્નો વધારે કાઢીએ છીએ. આ ઓડિયો ક્લિપમાં જે ખેડૂતોની ડ્રોનના સ્પ્રે માટેની, એટલે કે ડ્રોનથી દવા છંટકાવ માટેની જે ગેરમાન્યતાઓ છે અથવા તો ખોટી ધારણાઓ છે અથવા તો જે પ્રશ્નો છે અને મૂંઝવણો છે એને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ખેડૂત મિત્રો, આપ આ ઓડિયો ક્લિપ ભલે થોડી લાંબી થાય પણ સાંભળશો તો આપના પ્રશ્નોનું ચોક્કસથી નિરાકરણ મળશે અને આપને પણ આનંદ થશે નવી ટેકનોલોજી અપનાવવામાં. ખેડૂત મિત્રો, આપને ડ્રોનથી દવાના સ્પ્રેમાં 3 થી 4 જે પ્રશ્નો આવે છે કે પાણી કેમ ઓછું હોય છે, શું આટલા પાણીથી 1 એકરમાં સ્પ્રે થઈ શકે, પાટલા મોટા હોય તો ડ્રોનથી દવાના છંટકાવમાં શું બધા છોડ પર દવા પડે છે ખરી, જો ફૂલ આવ્યા હોય તો ફાલ ખરી પડે અથવા તો ડાળીઓ તૂટી જવાની સંભાવના ખરી, એક ડ્રોનમાં નાની ટાંકી હોય તો પછી એના અંદર કેટલી દવા નાખવી જોઈએ, કયા પાકમાં ડ્રોન સારું રહે, તો આ બધા પ્રશ્નોનો ઉત્તર આપણે એક પછી એક જોઈશું. સૌથી પહેલા સૌથી મહત્વનો પ્રશ્ન કે જેના કારણે ખેડૂતો ડ્રોનનો ઉપયોગ કરતા મૂંઝાય છે કે પાણીમાં જે દવા ઓગાળવામાં આવે છે તેમાં સામાન્ય રીતે એવું કહેવામાં આવે કે 1 એકરે 200 લિટર જેટલું પાણી વાપરવું જોઈએ, પરંતુ એના સામે ડ્રોનથી જે દવા છંટકાવ કરવામાં આવે છે એમાં ડ્રોનની એક ટાંકી જે 10 થી 11 લિટરની આવે છે એ 10 થી 11 લિટરના પાણીમાં જ 1 એકરમાં દવાનો છંટકાવ કરી દેવામાં આવે છે. આપણે ખેડૂત મિત્રો ખભે જે પંપ ભરાવીએ છીએ 15 થી 16 લિટરનો હોય અને 1 એકરે 10 પંપ વાપરતા હોઈએ એટલે આપણને એવું લાગે કે શું 1 ટાંકીથી 1 એકરમાં છંટકાવ શક્ય છે, પરંતુ એનો જવાબ છે હા, શક્ય છે. એના પાછળનું વિજ્ઞાન સમજીએ તો જે દવાનો સ્પ્રે કરવામાં આવે એમાં 3 પ્રકારનો વોલ્યુમ હોય, એટલે કે કેટલો જથ્થો પાણીનો સ્પ્રે કરવામાં આવે છે તેના ઉપર નિર્ભર કરે છે. હાઈ વોલ્યુમ હોય તો તેના માટે 200 લિટર જેટલું 1 એકરે પાણીની જરૂરિયાત રહે. લો વોલ્યુમ પર એનો સ્પ્રે હોય તો પ્રતિ એકર 60 થી 70 લિટર પાણીની જરૂરિયાત રહે. અને અલ્ટ્રા લો વોલ્યુમ એટલે કે ડ્રોનથી જે સ્પ્રે કરવામાં આવે છે અલ્ટ્રા લો વોલ્યુમથી, તો એમાં 5 થી 10 લિટર પાણીથી પણ 1 એકરમાં સ્પ્રે થઈ શકે છે. હવે આને સાદી ભાષામાં સમજીએ. એના પહેલાં એ કહું કે ડ્રોનથી ઓછા પાણીથી એટલા માટે સ્પ્રે શક્ય છે કે ડ્રોનમાં જે ટીપાની સાઇઝ છે, એટલે કે ડ્રોપલેટનો જે ડાયામીટર છે એ ખૂબ ઓછો હોય છે, એટલે કે ટીપા નાના હોય છે. ડ્રોનમાં જે દવાનો સ્પ્રે કરવામાં આવે છે તેમાં ડ્રોપલેટની સાઇઝ 100 માઇક્રોન જેટલી હોય છે અને સામાન્ય રીતે આપણે જે સ્પ્રેયર વાપરીએ છીએ એ સ્પ્રેયરમાં 500 થી 700 માઇક્રોનની સાઇઝ હોય છે. હવે આ બાબતની એક ગણતરી જોઈએ તો એવું કહેવાય છે કે 35 માઇક્રોનનું જો ડ્રોપલેટ હોય, એક ટીપું હોય, તો પ્રતિ ચોરસ સેન્ટીમીટર વિસ્તારમાં 512 ટીપા આવી શકે અને 70 માઇક્રોનનું જો ટીપું હોય તો પ્રતિ ચોરસ સેન્ટીમીટર વિસ્તારમાં 64 ટીપા આવી શકે, પરંતુ જો 280 માઇક્રોનથી મોટું ટીપું હોય તો 1 ચોરસ સેન્ટીમીટર વિસ્તારમાં ફક્ત 1 જ ટીપું આવી શકે. ખેડૂત મિત્રો, આ ગણતરીથી આપને સમજાઈ ગયું હશે કે આપણે જે સ્પ્રે વાપરીએ છીએ, ખભે ભરાવીએ છીએ જે પંપ, એમાં ટીપાની સંખ્યા ખૂબ ઓછી હોય છે અને ટીપાની સાઇઝ ખૂબ મોટી હોય છે.
સાદી ભાષામાં સમજીએ, આપણા ઘરની ભાષામાં સમજીએ, તો આપણે જ્યારે બાથરૂમમાં સ્નાન માટે નહાવા માટે ફુવારાના નીચે ઊભા રહીએ છીએ, ત્યારે ફુવારો ચાલુ કરવાથી ઘણા બધા ટીપા પડે છે અને તરત ને તરત આપણા શરીર પરથી નીચે સરી પડે છે. એના સામે આપણે સલૂનમાં વાળ કપાવવા ગયા હોઈએ ત્યારે જે ફુવારો મારવામાં આવે છે, એ ફુવારામાં ફુવારો આપણને દેખાતો નથી, પરંતુ આપણું માથું અને આપણું મોઢું ભીનું થઈ જાય છે. તો આપણે જે સ્પ્રેયર વાપરીએ છીએ અને ડ્રોનનો જે સ્પ્રે છે, એ બે વચ્ચે આટલો જ ફરક છે. નાના ડ્રોપલેટ હોવાના કારણે જે ટીપા છે એ ટીપાની સંખ્યા વધુ હોય છે, એ ટીપાની સંખ્યા છોડના મોટે ભાગના તમામ પાંદડાઓમાં જાય છે અને તમામ પાંદડાઓમાં ફેલાય છે. આ જ કારણે મિત્રો, 10-11 લિટરની ડ્રોનની ટાંકીથી પણ 1 એકરમાં સ્પ્રે શક્ય છે અને સાથે સાથે વધુ ઇફેક્ટિવથી, એટલે કે વધુ સારું પરિણામ પણ આપી શકે છે. ઘણા સંશોધનો એવું કહે છે કે જે સામાન્ય સ્પ્રેયરથી આપણે જે દવા છાંટીએ છીએ, એના સામે ડ્રોનથી જે દવા છાંટવામાં આવે છે, એમાં દવાની અસરકારકતા 15-30% સુધી વધારે હોય છે. તો ખેડૂત મિત્રો, આશા રાખું છું કે પાણી અંગેનો આપને જવાબ મળી ગયો હશે અને આપના પ્રશ્નનું નિરાકરણ પણ થઈ ગયું હશે. હવે બીજો મોટો પ્રશ્ન છે, ખાસ કરીને કપાસના પાકમાં અથવા તો અન્ય પાકમાં, કે ફાલ ખરી પડવાની સંભાવના થાય કે ફૂલ ખરી પડે તો શું કરવું? તો ખેડૂત મિત્રો, એનો જવાબ છે કે ડ્રોનની સ્પીડ આપણને થોડી વધારે લાગે, પરંતુ છોડને વધારે લાગતી નથી. છોડ આખો હલી જાય તો પણ મિત્રો, આપણે જોયું હશે કે કદાચ વધારે પવન ચડે, વંટોળ ચડે, તો પણ ડાળીઓ બાંધતી નથી અથવા તો ફાલ ખરતો નથી. ડ્રોનથી એવો જ ફાલ ખરશે કે જેના ફૂલ છોડથી ડિટેચ થઈ ગયા હોય, એટલે કે છોડથી અલગ થઈ ગયા હોય, તો જ એ ફાલ ખરશે. અન્યથા ફાલ ખરવાની મોટે ભાગે કોઈ શક્યતા રહેતી નથી. એટલે કે આ જે માન્યતા છે એ માન્યતાથી ગભરાવા જેવું નથી. બીજું કે કપાસના પાકમાં મોટે ભાગે જે 5 ફૂટના પાટલા રાખવામાં આવે છે, ત્યારે એવું કહેવાય કે ડ્રોન તો એક જ હારમાં ઉડે છે અને પછી એક હાર છોડીને બીજી હારમાં ઉડતું હોય છે, તો વચ્ચેની હાર ખાલી રહે છે. આવી માન્યતા આપણને લાગે છે આપણે નજરે જોઈએ ત્યારે, પરંતુ ખેડૂત મિત્રો, એવું નથી. ડ્રોનની જે ટેકનોલોજીની વાત કરીએ તો ડ્રોનની જે છંટકાવની ક્ષમતા છે એ પહોળાઈમાં 2-3 મીટરની, એટલે કે 5-8 કે 9 ફૂટની હોય છે. એટલે એક હારમાં જો ડ્રોન ઉડતું હોય તો એની સ્પ્રે બાજુની બંને હારની એક બાજુના ભાગ ઉપર પડે છે, એટલે જ એક હાર છોડીને બીજી હારમાં જ્યારે આપણે ડ્રોનથી દવા છાંટતા હોઈએ ત્યારે આજુબાજુની બંને હારો એમાં કવર થઈ જતી હોય છે. હવે એક સૌથી મોટી મૂંઝવણ એ થાય કે આપણે 15 લિટરની જે આપણી ટાંકી છે સ્પ્રે કરવાની, જે આપણે ઘરે સ્પ્રે, આપણા ખેતરે જે સ્પ્રે કરીએ છીએ ખભે ભરાવવાના પંપ સાથે, તો એમાં 10 ml દવા નાખતા હોઈએ, તો 11 લિટરની ટાંકી કે 10 લિટરની ટાંકી જે ડ્રોનમાં વાપરવામાં આવે છે એમાં કેટલી દવા નાખવી જોઈએ? તો ખેડૂત મિત્રો, આમાં પાણીનો જથ્થો જોવાની જરૂર નથી, પરંતુ એ જરૂર છે કે 1 એકરમાં દવાની કેટલી જરૂરિયાત છે. માની લો કે 1 એકરમાં આપણે 10 પંપ કરવાના હોય અને 1 પંપમાં 10 ml દવાની ભલામણ હોય, તો 1 એકરમાં 100 ml દવાની ભલામણ થઈ, તો આપણે 100 ml દવા ડ્રોનની એક ટાંકીમાં નાખી દેવાની છે. એ અલ્ટ્રા લો વોલ્યુમના કારણે એ દવા તમામે તમામ છોડના આખા ખેતરમાં ફેલાઈ જશે અને પાણીના જથ્થા સાથે દવાનો જે જથ્થો છે એ બળી જશે અને પાકમાં સારી રીતે એનું પરિણામ મળશે. બીજું કે કયા પાકમાં સારું પરિણામ મળી શકે? આપણા વિસ્તારમાં મોટેભાગના ઘણા બધા પાકોમાં અખતરા કરવામાં આવ્યા છે અને મોટેભાગના તમામ પાકોમાં કે જેમાં બાગાયતી પાક હોય, આંબા હોય, લીંબુ હોય, એમાં પણ ખૂબ સારા પરિણામ મળ્યા છે. કપાસમાં ખૂબ સારું પરિણામ તમામ તબક્કે આપી શકે છે, મગફળીમાં ખૂબ સારું પરિણામ આપી શકે છે, ચણામાં ખૂબ સારું પરિણામ આપી શકે છે, સોયાબીનમાં પરિણામ સારું આપી શકે. આ ઉપરાંત ઘઉંમાં, ચોખામાં, ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં થતા મોટેભાગના તમામ પાકોમાં ડ્રોનથી સારું એવું પરિણામ મળી શકે છે. હવે ખેડૂત મિત્રોને પ્રશ્ન એ મૂંઝવતો હોય કે ડ્રોનથી જે
કેટલો ખર્ચો થાય? તો ડ્રોનથી મોટે ભાગે દવા છાંટવાનો એક એકરનો ખર્ચો અલગ અલગ કંપનીઓ 500 થી લઈને 800 રૂપિયા સુધીનો લેતો હોય છે. પરંતુ આમાં મૂંઝાવાની જરૂર નથી. જો તમે એક ગામમાં 100 એકર કે 50 એકર જેટલો વિસ્તારમાં તમે ડ્રોનથી સ્પ્રે કરાવવા માંગતા હોય તો તમે ક્લસ્ટર બનાવીને તમારા વિસ્તારના ગ્રામસેવક ખેતી કે વિસ્તરણ અધિકારી ખેતીનો સંપર્ક કરી શકો છો, જે તમને ખેતીવાડી ખાતાની યોજના હેઠળનો લાભ અપાવી શકે છે કે જેમાં પ્રતિ એકર મહત્તમ 500 રૂપિયા સરકારશ્રી તરફથી, એટલે કે ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય તરફથી સહાય આપવામાં આવે છે. અને ખેડૂતોને મોટે ભાગે જે કંપનીઓ 100 રૂપિયા પ્રતિ એકર ચાર્જ વસૂલતી હોય છે. આના સામે ઘણા ખેડૂત મિત્રો હસતા હસતા એમ પણ કહેતા હોય કે અમારે તો ભાગ્યા રાખેલા છે, જો ડ્રોનથી દવા છંટાવી દઈએ તો પછી ભાગ્યા તો નવરા જ રહેશે ને, તો પછી અમારે 100 રૂપિયા પણ શું કામ ખર્ચવા પડે. તો ખેડૂત મિત્રો, મારે ફક્ત એટલું જ કહેવું છે કે ભાગ્યો આપણે આપણી ખેતી માટે રાખ્યો છે, એ સારી ટેકનોલોજી આપણા ખેતરમાં આપણે અપનાવીશું તો વધારે ઉત્પાદન મળશે, અને વધારે ઉત્પાદનનો લાભ માલિક તરીકે આપણને અને ભાગ્યા તરીકે જે ભાઈ આવ્યા છે એમને પણ મળશે. તો આ બાબતે અવઢવમાં રહેવાની જરૂર નથી અને ડ્રોનની ટેકનોલોજીને જરૂરથી અપનાવવી જોઈએ. સાથે સાથે એ પણ એક કાળજી રાખવી જોઈએ કે ડ્રોનમાં અથવા તો કોઈ પણ જાતના સ્પ્રેયરમાં જ્યારે આપણે દવાનો છંટકાવ કરતા હોઈએ ત્યારે જે ટીપા છે પાણી અને દવાના, એ પાન ઉપર પડે અને નીચે ન પડી જાય અને પાન ઉપર સરખી માત્રામાં ફેલાઈ જાય, એના માટે સ્ટીકર સ્પ્રેડરનો ઉપયોગ કરવો જોઈએ, જેને સાદી ભાષામાં ખેડૂતો ગુંદડીઓ કહેતા હોય છે. તો ખેડૂત મિત્રો, ક્લિપ થોડી લાંબી થઈ છે પરંતુ પ્રશ્નો પણ આપના લાંબા હતા, અને અમારા અનુભવે જણાવ્યું હતું કે આપ જ્યારે ડ્રોનનો ડેમો જોવા જાઓ છો ત્યારે આપને એવું લાગે છે કે ડ્રોનથી દવા ન છંટાવાય, અને એના માટે આપના પ્રશ્નોના નિરાકરણ માટે, આપના જે મૂંઝવણ છે એના સોલ્યુશન માટે, અને જે ગેરમાન્યતાઓ અથવા તો ગેરધારણાઓ જે હોય, ખોટી ધારણાઓ હોય, એમાંથી આપણે બહાર નીકળી શકીએ, એના માટે આ ક્લિપ તૈયાર કરવામાં આવી છે. આશા રાખીએ કે આપને તમામ પ્રશ્નોનું નિરાકરણ મળ્યું હશે, અને એ પણ આશા રાખીએ કે આ નવી ટેકનોલોજી અપનાવવામાં આપણે આગળ આવીએ અને આપણી કૃષિને વધારે ને વધારે ઉન્નત બનાવીએ. આભાર.